હેલો ફ્રેન્ડ્સ, આજના આ વિડીયોમાં આપણે ડેવલપમેન્ટ ઓફ કોન એટલે કે કોનનું ડેવલપમેન્ટ ડ્રો કરતા શીખશું. તો આ અગેન આ ક્વેશ્ચનમાં પણ આપણને ફિગર જે છે એ આપી દીધેલી છે, અને જે ફિગર આપેલી છે એની મેં કોપી ઓલરેડી પહેલેથી જ ડ્રો કરીને રાખી છે. એટલે સૌથી પહેલાં આ પ્રોબ્લેમ ડ્રો કરવો હોય તો જે ક્વેશ્ચન છે એને કોપી કરવો પડે, રાઈટ? તો તમે જોશો કે કોનના બે વ્યૂ ડ્રો કર્યા છે અહીંયા, એક છે ફ્રન્ટ વ્યૂ અને બીજો છે ટોપ વ્યૂ, રાઈટ? તો જે આ સર્કલ જે દેખાય છે એ છે ટોપ વ્યૂ, બરાબર? અને આ એક્સ વાય લાઇન છે, બરાબર? આ કોન છે એના બેઝ ઉપર એચપી ઉપર પડેલો છે. નીચે છે એચપી પ્લેન છે અને ઉપર છે વીપી છે અને ફ્રન્ટ વ્યૂ, એટલે કે જે ટ્રાયેંગલ જે દેખાય છે આપણને એ છે કોનનો ફ્રન્ટ વ્યૂ, રાઈટ? બરાબર. અને ઉપરથી જોશું તો આપણે સર્કલ દેખાશે. તો જે કોન જે છે એ થોડો કટ કરેલો છે, વચ્ચે જે ડાર્ક પોર્શન મેં કરેલો છે એટલો કોન છે ને એ બાકી રહ્યો છે, બાકીનો જે કોન છે એ કટ થઈ ગયેલો છે. જેમ કે બેઝમાં જે રેડિયસ આર આપી છે એટલી રેડિયસથી કટ થાય છે, અને ટોપમાં 60 ડિગ્રીના એંગલ અને એપેક્સી 35 mm લાઇન હોરિઝોન્ટલ લાઇન ડ્રો કરી અને કોનને કટ કરેલો છે, એટલે જે વચ્ચે જે ડાર્ક પોર્શન જે દોરેલો છે, રાઈટ, એ આપણો ફાઇનલ ઓબ્જેક્ટ છે. તો એટલા પોર્શનનું આપણે ડેવલપમેન્ટ ડ્રો કરવાનું છે, બરાબર? તો આ કોનનું જે છે એ મેં મોડલ પણ તૈયાર કરેલું છે, જે તમે બતાવું છું, બરાબર? આ રીતે આ જે કોન જે છે એને આ રીતે રાખેલું છે, તમે જોઈ શકશો, ફિગર સાથે એ સરખાવી શકો છો, રાઈટ? આ જમણી બાજુ છે રેડિયસ છે અને ઉપરથી જે 60 ડિગ્રીનું કટિંગ પછી ઓરિજિનલ લાઈન, એટલે આ કોન જે છે ફ્રન્ટ વ્યૂમાં આ ઓરિજિનલ ટ્રાયેંગલ દેખાશે, ટોપ વ્યૂમાં જોશું તો એ સર્કલ દેખાશે, બરાબર? હવે આને આનું આને આપણે ઓપન કરીએ આ, બરાબર? તો એને ડેવલપમેન્ટ કહેશું. તો આ કોડને હું આ ઓપન કરીશ, તો જે આ પોર્શન બન્યો, બરાબર છે, તો આ જે છે એ ડેવલપમેન્ટ થયું. આ ટાઈપનો શેપ જે છે એને એ આપણને ફાઇનલી ડેવલપમેન્ટમાં મળશે. તો હવે આ આને ડ્રો કરવાની આપણે સ્ટેપ જે છે વન બાય વન જોઈએ. સૌથી પહેલાં આ જે સર્કલ જે છે એના 8 ભાગ કરો, બરાબર? અને એના પ્રોજેક્શન ફ્રન્ટ વ્યૂમાં ડ્રો કરો. સરખા 8 ભાગ કરી અને એના નંબરિંગ આપો. બરાબર, 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. ઓ પોઈન્ટ જે છે એ એપેક્સનું છે, બરાબર? હવે આમાંથી આપણે પ્રોજેક્શન ખેંચશું ફ્રન્ટ વ્યૂમાં, બરાબર? અને એને પેક સુધી ડ્રો કરશું. બરાબર, આ રીતે આના પ્રોજેક્શન ઉપર ખેંચે અહીંયા અહીંયા નંબર આપી દો. 1-2-3-4-5-6-7-8, અને ઉપર જે આવશે 4 ડેશ હશે, બરાબર? આ રીતે ખાલી મેં શું કર્યું છે, પ્રોજેક્શન ખેંચ્યા 1, 2, 3, 4, 5, 6, 7, 8, અને પ્રોજેક્શન ઉપર ખેંચી અને અહીંયા નંબરિંગ આપ્યું 1-2-8 ડેશ ને ઉપર આપ્યું 4 ડેશ, કારણ કે ઓછી એપેક્સ છે, બરાબર? હવે આનું જે ડેવલપમેન્ટ આપણે ડ્રો કરવું હોય તો આપણે એક સૂત્ર વાપરવું પડે, જે સૂત્ર મેં અગાઉ ઇન્ટ્રોડક્ટરી સેશનમાં પણ ડિસ્કસ કરેલું. તો થીટા ઇઝ ઇક્વલ ટુ આર અપોન એલ મલ્ટીપ્લાય બાય 360 ડિગ્રી, બરાબર? આર જે છે એની રેડિયસ છે, એની રેડિયસ થશે 22.5, બરાબર? એટલે કે 22.5 એને ગુણ્યા 360 ડિગ્રી છેદમાં એલ, એલ એટલે ત્રાંસી લંબાઈ છે, બરાબર? કોનની ત્રાંસી લંબાઈ, જે વર્ટિકલ હાઇટ જે છે એ 70 આપી છે, બરાબર? વર્ટિકલ હાઇટ જે છે એ 70 છે, ત્રાંસી લંબાઈ છે એ 70 કરતાં મોટી થશે. તો તમે એને મેઝર કરશો, બરાબર, ત્રાંસી લંબાઈ, તો એ જે છે એ 75 જેટલી મળશે આપણે, બરાબર? ત્રાંસી લંબાઈ 75 મળશે, જુઓ, બરાબર? એ એક્સિસ હાઇટ કરતાં વધારે હોય તો 75, બરાબર? હવે આ જે એંગલ તમે ફાઇન્ડ કરશો તો એનો જવાબ આવશે 108 ડિગ્રી, બરાબર? 108 ડિગ્રી, એટલે તો હવે તમે જો આપણને ખ્યાલ છે કે કોન જે છે એનું ડેવલપમેન્ટ છે એ સર્કલનો સેક્ટરલ પાર્ટ મળે છે, સર્કલનો ભાગ મળે છે, બરાબર? તો એ 108 ડિગ્રીવાળો સર્કલનો ભાગ આપણે ડ્રો કરીને આના પ્રોબ્લેમનું સોલ્યુશન છે એ સોલ્વ કરવું પડે.
સૌથી પહેલા આમાંથી હોરિઝોન્ટલ લાઈન ખેંચું છું બેઝમાંથી, બરાબર. એ જ રીતે ટોપમાંથી પણ થોડી હોરિઝોન્ટલ લાઈન ખેંચી લો એક આગળ. ઓકે, હવે જે આ જે લાઈન મળી ત્રાસી લાઈન, બરાબર છે, એને પેરેલલ લાઈન હું ડ્રો કરી દઉં છું, એટલે આ થોડું દૂર મળશે આપણે, બરાબર. આ થઈ ગયું, બરાબર, આ લાઈન જે છે. ઓકે, હવે એને આપણે હું નંબર આપું ઓ ડેશ વન ડેશ, બરાબર. હવે આ જે લેન્થ મળી ઓ ડેશ વન ડેશની, એટલી પરિકર ખોલી અને આપણે સેક્ટર પાર્ટ છે એમાંથી દોરીએ. ઓકે, આટલું ડ્રો કર્યું, બરાબર. હવે એંગલ પછી માપશું, પહેલાં આપણે જોઈએ કે આ 108 જે છે એના આપણે 8 ભાગ કરીશું, કારણ કે આપણે સર્કલના 8 ભાગ કર્યા છે, તો 108 ડિગ્રીના પણ 8 ભાગ કરીએ, તો જવાબ 13 પોઈન્ટ સમથિંગ આવશે, 13 પોઈન્ટ સમથિંગ ડિગ્રી, બરાબર. તો આપણે 13 ડિગ્રી લઈ લઈએ, તો 13 ડિગ્રી એ આપણે મેઝર કરીશું. ઓ ડેશથી 13 ડિગ્રી, 13 અને 14ની વચ્ચે છે ને માર્કિંગ કરી નાખું, 13 પોઈન્ટ સમથિંગ આવે છે, એટલે 10, 10 ને 3, 13, 13 પોઈન્ટ સમથિંગ, બરાબર. ઓકે, અમે એક માર્કિંગ કર્યું, હવે બધા માર્કિંગ કરવાની જરૂર નથી, એક પોઈન્ટ માર્ક કરી અને પછી ત્યાંથી આ જે ઓ ડેશમાંથી લાઈન છે એ પોઈન્ટ 13 ડિગ્રીમાંથી ડ્રો કરી દઉં, બરાબર. હવે આ થઈ ગયું 2 ડેશ. હવે 1 ડેશ 2 ડેશ જેટલું છે ને પરિકર ખોલવાનું, અને બધા બીજા બધા જેટલા એંગલ છે ને એ પરિકરથી ડાયરેક્ટ તમે આર્ક ઉપર ડ્રો કરી શકો, એટલે કોઈ પણ જાતનું મેઝરમેન્ટની કંઈ ચિંતા રહે નહીં, બરાબર. 1 ડેશ 2 ડેશ એટલે 2, પછી 3, 3 પછી 4, 4 પછી 5, 5 6, 6 પછી 7, 7 પછી 8, રાઈટ. કેટલા ભાગ થયા? 1 2 3 4 5 6 7 અને 8 પછી પાછો 1 આવશે, બરાબર. એટલે 1 ડેશ 2 ડેશ 3 ડેશ 4 ડેશ 5 ડેશ 6 ડેશ 7 ડેશ 8 ડેશ અને છેલ્લે 1 ડેશ. તો હવે ઓથી આ બધા પોઈન્ટને જોડી દઉં, ઓથી ઓ ટુ 3, ઓ ડેશ 3 ડેશ, ઓ ડેશ 4 ડેશ અને ઓ ડેશ 1 ડેશ. તમે જોશો તો ભાગ 8 પડ્યા છે, જો 1 2 3 4 5 6 7 અને 8, 8 ભાગ થઈ ગયા, બરાબર. તો અને આ જે થીટા છે એ ઓટોમેટિક છે, એ 108 આવી જશે, 108 ડિગ્રી, બરાબર. ઓકે, હવે જે રિમેનિંગ પોર્શન જે છે કોર્નનો એ ડ્રો કરવાનો છે. તો સૌથી પહેલાં આપણે જે જેટલા જનરેટર્સ જે છે એમાંથી હોરિઝોન્ટલ લાઈન ડ્રો કરશું, આ ઓ ડેશ વન ડેશની લાઈન સુધી, બરાબર. જેટલા જનરેટર કટ પોર્શનને ટચ થાય છે ત્યાંથી હોરિઝોન્ટલ લાઈન ડ્રો કરવાની, ઓકે. ટોટલ 1 2 3 4 અને 5 હોરિઝોન્ટલ લાઈન થઈ. હવે આ 5 એ 5 ઓરિજિનલ લાઈનમાંથી ઓ ડેશને સેન્ટર રાખી અને આર્ક ડ્રો કરી દેવાની, ઓકે, આ રીતે. પાંચ આર્ક જે છે ડ્રો કરી દેવાની, રાઈટ. હવે બેઝથી શરૂ કરીએ આપણે, અહીંયા જોશો બેઝથી શરૂ કરીએ, આ 1 થી 2 જશું, 1 ડેશ 2 ડેશ, કોઈ પણ જાતનું કટિંગ નથી, એટલે અહીંયા 1 ડેશ 2 ડેશ જે છે એ ડાર્ક લાઈન એઝ ઇટ ઇઝ કર્વ પોર્શનમાં, 2 ડેશ 3 ડેશ જઈએ, અહીંયા 2 ડેશ 3 ડેશ કોઈ પણ જાતનું કટિંગ નથી, એટલે 2 ડેશ 3 ડેશ છે એઝ ઇટ ઇઝ, બરાબર. હવે 3 ડેશ ટુ 4 ડેશ જશું તો અહીંયા કટ થઈ જશે, બરાબર, બેઝ કટ થાય છે, એ 4 ડેશ છે એ ઉપર જશે, બરાબર. એટલે 3 ડેશથી 4 ડેશની લાઈન જે છે અહીંયા 4 ડેશની અહીંયા ઉપર આવશે, ઓરિજિનલ લાઈન અહીંથી જે ખેંચી છે 4 ડેશના જનરેટર વળી એ અહીંયા 4 ડેશને જ્યાં મળે આર્ક, બરાબર, ત્યાં, એટલે આ ઉપર જશે, 3 ડેશ ટુ 4 ડેશની લાઈન ઉપર જશે, બરાબર. 4 ડેશથી 5 ડેશ જશું અહીંયા તો પણ પાછું ઉપર કપાય છે, બરાબર.
5 ડેસ નો જનરેટર છે, 5 ડેસ થી અહીંયા ઉપર જશે, અને પાછું 5 થી 6 જે જશું તો આ નીચે આવશે, 5 થી 6 પાછું આવે, એટલે અહીંયા 5 થી 6 છે, પાછું નીચે ડ્રો કરશું. બરાબર, હવે 6 અહીંયા 6 થી 7 જશું, 6 થી 7 પણ પાછું નીચે આવશે અને ચેક બેઝને ટચ થઈ જશે, એટલે 6 થી 7 છે પાછું બેઝને ટચ થાય છે અહીંયા. બરાબર, અહીંયા આગળ હવે 7 થી 8 કોઈ પણ જાતનું કટિંગ નથી, અને 8 થી 1 પણ કોઈ પણ જાતનું કટિંગ નથી, તો ડાયરેક્ટ જે છે આ લાઇન 7 ટુ 8 અને 8 ટુ 1 છે છોડી દો. બરાબર, તો આ બેઝનું ડેવલપમેન્ટ થઈ ગયું. ક્લિયર, હવે આપણે ટોપનું જોઈએ. સૌથી પહેલાં આપણે 4 ડેસ 1 ડેસ જનરેટર જોઈએ, તો અહીંયા આગળ પહેલાં એક પોઈન્ટ છે એ કટ થયેલો છે, એટલે અહીંયા સૌથી પહેલાં આ પોઈન્ટ આવશે. બરાબર, ત્યાંથી 1 થી 2 જઈએ આપણે. બરાબર, તો ઓરિજિનલ લાઈન છે, ઓરિજિનલ લાઈન, તો 1 થી 2 એટલે અહીંયા 2 એટલે એ ડાર્ક લાઈન આવશે. બરાબર, 2 ટુ 3 એ પણ ડાર્ક લાઈન આવશે. બરાબર, હવે 3 ટુ 4 જે છે એ ઉપર જાય છે, તમે જુઓ. બરાબર, 3 ટુ 4 તો એની જે લાઈન છે એ અહીંયા તો 3 ટુ 4 ઉપર જશે. 4 ટુ 5 તમે જોશો તો પણ આ 60 ડિગ્રી લાઈન છે ઉપર જાય છે, તો 4 ટુ 5 પણ ઉપર જશે. બરાબર, એટલે આ 5 ડેસની જે લાઈન છે આવી 5 ડેસ પડી ગઈ. હવે 5 ટુ 6 જશો તો એ નીચે આવશે, 5 ટુ 6 નીચે આવે છે. બરાબર, એટલે અહીંયા નીચે જશે 6 સુધી. બરાબર, 6નો જનરેટર ઉપર 6 સુધી, અને 6 ટુ 7 જે છે એ પાછી પણ નીચે જ આવશે, 6 ટુ 7 પાછી નીચે જશે. 7 ટુ 8 કોઈ પણ જાતનું કટિંગ નથી, એટલે ઓરિજિનલ લાઈન મીન્સ કે કર્વ પેશન, અને 8 ટુ 1 પણ ત્યાં પણ કોઈ પણ જાતનું કટ નથી, એટલે એઝ ઇટ ઇઝ. હવે આ જે છે કટિંગ પોર્શન 1 ડેસથી આ ઓરિજિનલ લાઇનનું કટિંગ એ એઝ ઇટ ઇઝ છે, ઉપરનું કપાયું છે, એટલે અહીંયા આગળ નીચેની બાજુ છે એ ડાર્ક લાઈન થઈ જશે. બરાબર, એટલે અમે ડાર્ક જે ડેવલપમેન્ટ ડ્રો કર્યું છે, ડાર્ક પોર્શન એ ડેવલપમેન્ટ ઓફ કોન થઈ ગયું. બરાબર, હવે આનું આપણે મોડલ સાથે કમ્પેરિઝન કરીએ, જે મેં તમને પહેલાં બતાવ્યું હતું એ, તો તમે જોશો કે એ બંને એક સરખું છે, જોઈએ. બરાબર, આ રીતનું ડેવલપમેન્ટ થઈ ગયું. રાઈટ, થેન્ક યુ.